મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં જ હશો બરાબર ને? અને આગળના વિડીયોમાં આપણે મીટરને સેમીમાં ફેરવો, સેમીને મીટરમાં ફેરવો અને મીટર સેમીમાં ફેરવો આ શીખી ગયા. હવે આજે આપણે શીખીશું કિલોમીટરને મીટરમાં ફેરવો. તો ચાલો આજના આપણા શિક્ષણ કાર્યની શરૂઆત કરીએ. ચાલો જોઈએ પહેલું 8 કિલોમીટર કઈ રીતે લખાશે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આપણને કેટલા આપેલા છે? 8. તો 8 કિલોમીટર બરાબર કેટલા? હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. 8 કિલોમીટર ગુણ્યા 1000 મીટર છેદમાં કેટલા આવશે? 1 કિલોમીટર બરાબર. હવે આમાં અંશ અને છેદ ઉડશે નહીં, એટલે હું કેટલા વહીચ્યા? 8 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? 8000. આપણે સામા ફેરવ્યું મીટરમાં, એટલે 8000 મીટર. એટલે કે 8 કિલોમીટર બરાબર 8000 મીટર. બીજું ઉદાહરણ જોઈએ. 25 કિલોમીટર. આગળ જે દાખલો ગણ્યો એ રીતે જ આપણે ગણીશું બરાબર. કેટલા આપેલા છે? 25 કિલોમીટર. તો હવે આપણે શું લખીશું કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આપણને કેટલા આપેલા છે? 25 કિલોમીટર. તો 25 કિલોમીટર બરાબર કેટલા? હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું. 25 કિલોમીટર ગુણ્યા કેટલા છે? 1000 મીટર. હવે છેદમાં કેટલા આવશે? 1 કિલોમીટર. હવે આમાં પણ અંશ અને છેદ ઉડશે નહીં બરાબર, એટલે કેટલા છે અહીંયા? 25 ગુણ્યા કેટલા છે? 1000. તો કેટલા થશે? ગુણાકાર કેટલો આવશે? 25 ગુણ્યા 1000 એટલે 25 એકા 25 અને બીજા 3 0 એટલે કેટલા થશે? 25000 બરાબર. એટલે 25 કિલોમીટર બરાબર 25000 મીટર. આપણે જોયું કિલોમીટરને મીટરમાં ફેરવો, હવે આપણે જોઈશું મીટરને કિલોમીટરમાં ફેરવો. તો આપણે પહેલું જોઈએ 9000 મીટર. કેટલા આપેલા છે? 9000 મીટર. પહેલા આપણે શું કરતા હતા? 1 કિલોમીટર આગળ લખતા હતા બરાબર અને 1000 પાછળ લખતા હતા. કેમ? આપણને ત્યારે કિલોમીટર આપેલા હતા, હવે આપણને શું આપ્યા છે? મીટર આપેલા છે બરાબર. એટલે આ જે પદ લખેલું છે અહીંયા એ પ્રમાણે પદ બેઠો મૂકીને આપણે દાખલો ગણીશું. તો ચાલો જોઈએ અહીંયા કેટલા આપેલા છે? 9000 મીટર. તો પહેલા આ લખીશું કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. હવે આપણને કેટલા આપ્યા છે? 9000. તો 9000 મીટર બરાબર કેટલા? હવે ચોકડી ગુણાકાર થશે બરાબર. 9000 મીટર ગુણ્યા 1 કિલોમીટર અને છેદમાં કેટલા આવશે? 1000 મીટર બરાબર. હવે મિત્રો જુઓ અહીંયા અંશ અને છેદ ઉડશે બરાબર, એટલે 1 0 1 0, બીજો 0 બીજો 0, ત્રીજો 0 ત્રીજો 0, બચ્યા કેટલા? 9 બરાબર.
એટલે 9000 મીટર બરાબર 9 કિલોમીટર થશે. 9000 મીટર બરાબર 9 કિલોમીટર. હવે બીજું જોઈએ, 15000 મીટર. ચાલો તો જોઈએ, 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો કેટલા આપ્યા છે આપણને? 15000. તો 15000 મીટર બરાબર કેટલા? ચોકડી ગુણાકાર કરીશું. 15000 મીટર ગુણ્યા કેટલા છે? 1 કિલોમીટર. છેદમાં કેટલા આવશે? 1000 મીટર. હવે અહીંયા પણ આન્સરને છેદ ઉડશે, 0000000. કેટલા બચ્યા? 15. એટલે શું કહેવાશે? આપણે મીટરને કિલોમીટરમાં ફેરવ્યા એટલે 15 કિલોમીટર. હવે 15000 મીટર બરાબર 15 કિલોમીટર. પડી ગઈ સમજ? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખ્યા મીટરને કિલોમીટરમાં ફેરવો અને કિલોમીટરને મીટરમાં ફેરવો. તો હવે શું થશે? HW ટાઈમ બરાબર. તો આ જે મેં આપ્યું છે HW, તે તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. અને તે પણ કેવી રીતે? જે રીતે આપણે ગણતરી કરી છે. ડાયરેક્ટ જવાબ લખવાના નથી, આપણે આખી ગણતરી કરીશું પછી જ તેનો જવાબ લખીશું બરાબર. તો આ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે.